नमस्कार दर्शक मित्रों, आमही बरोडेकर मान स्वागत छे। आगामी तारीख 3 जूनना रोज बागेश्वर धामना पंडित श्री धीरेन्द्र शास्त्री जी वडोदरा शहर पधारी रह्या छे। वडोदरा शहर मां नवलखी मैदान खाते पंडित श्री धीरेन्द्र शास्त्री जी नो दिव्य दरबार ना कार्यक्रम अंगेनी तैयारियों विषय आयोजक द्वारा माहिती आपवामां आवी। ત્રીજી જૂન શનિવારના સાંજે 5-9 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન છે। શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ કાળી વિભાગ વડોદરા મુખ્ય આયોજક છે અને ભાજપા વડોદરા સાહેબનો સહયોગ છે અમુક અંશે। આ આયોજનમાં બીજા બી અમુક સંસ્થાનો અમે સાથ સહકાર લેનાર છે અને મોટી સંખ્યામાં પ્રજાજનો આવનાર હોય ઘણા લોકોને જરૂર પડશે। આયોજનમાં ટોટલી ફ્રી પ્રોગ્રામ છે, દરેક પ્રજાજનને હાર્દિક આમંત્રણ છે। સાંજે 5-9 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન છે। અમે આ માટે સરકારી સહાય મેળવવાનો બી પ્રયત્ન કર્યો છે, એ માટેનો પ્રોસેસ ચાલુ કર્યો છે। જે લીગલી જે કંઈ હોય ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવાનો પ્રયત્ન, અમારી અલગ અલગ જાતની ટીમો બનાવવાની ચાલુ કરી છે, જે દરેકને ટીમને કામગીરી સોંપવામાં આવશે અને ભૂતકાળના આવા પ્રોગ્રામમાં થયેલા છે એનો એ પરથી અમે એનું જે અનુભવ ને એના પરથી બી થોડી ગાઈડન્સ લઈશું। એના સિવાય આ જાતના પ્રોગ્રામો ભૂતકાળમાં કરી ચૂક્યો છે, નવરાત્રી કરું છું, લાઈવ કોન્સર્ટો કરી છે, એટલે અનુભવ છે અને થોડા સંપર્કો અને રિલેશનના આધારે અને પ્રજાજનના સાથ સહકારના આધારે પ્રોગ્રામ સફળ બનાવવા પ્રયત્ન કરીશું। ખાસ કરીને બહારથી આવનાર ભક્તો માટે ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા કરવામાં આવી છે ખરી? હાલ પૂરતી તો નથી કરી, પણ આપણે ધ્યાન દોર્યું આ બાબતે, તો એ બદલ આભાર ને આ બાબતે અમે વિચારીને કરવા પ્રયત્ન કરીશું। આપણે મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી તેમજ અલગ અલગ પક્ષના નેતાઓ, મહાનુભાવો, સંતો,
અને આગળ પડતા અધિકારીઓને આમંત્રણ આપવામાં આવશે. ભક્તો માટે સ્થળ પર બેસવાની તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ 4 અથવા 6ની વ્યવસ્થા કરવાનું આયોજન છે. પાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? પાસની કોઈ વ્યવસ્થા નથી. ઓપન ટુ ઓલ વહેલો તે પહેલાંના ધોરણે વ્યવસ્થા રહેશે. એ રીતનું આયોજન અમે અત્યારે 1-1.5 લાખનું આયોજન છે, પણ કદાચ વધી જાય તો એડવાન્સમાં એ રીતનું કે તાત્કાલિક નિર્ણય લઈને કેવી રીતના એમાં કરી શકાય એ વિશે વિચારી લીધું છે અમે. કેટલાક લોકો દ્વારા વિરોધ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કરવામાં આવી રહ્યો છે, ત્યારે શું કહેવા માગશો જો આવી પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવે તો? વિરોધ થઈ શકે છે, દરેકનો વિચાર મતભેદિક હોય, અમે એને મળીને સમજાવવા પ્રયત્ન કરીશું. કારણ કે મોસ્ટલી દરેક વસ્તુમાં વિરોધ થાય છે અને એમાં 2-5 જણા હોય છે. મોટાભાગની પબ્લિકનું સમર્થન છે, અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરામાં જાહેરાત કર્યા પછી લોકોનો ખૂબ સહ સહકાર છે, લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે હિન્દુ ધર્મમાં અને એ બાબતે ઘણો જ આશીર્વાદ મળેલા છે. અને જે વિરોધ હશે એ બી એક આપણા નાગરિક જ છે. કદાચ વૈચારિક મતભેદ હશે તો એમનો કોઈ એક પર્ટિક્યુલર વિષય પૂરતો મતભેદ હશે કે વિરોધ હશે તો અમે મળીને સમાધાન કરવા પ્રયત્ન કરીશું. સંસ્કારી નગરી વડોદરાના લોકોને શું કે અપીલ કરવામાં? સંસ્કારી નગરીના નગરજનોને અપીલ કરીશ કે આ જે પ્રોગ્રામ છે ગુરુજીનો એમાં ખૂબ મોટી સંખ્યામાં પધારે, તેમના પ્રવચનનો લાભ લે, આશીર્વાદ લે. કારણ કે એમાં ઘણું શીખવા મળશે આપણા ધાર્મિક ગ્રંથ વિશે, હિન્દુ ધર્મ વિશે. બજરંગ બલીની કથા પણ છે, પછી ભજનો પણ છે. એટલે પર્ટિક્યુલર કોઈ વસ્તુ ઉપર નથી, આપણે એક અલગ જાતનું એક આસ્થાનો અનુભવ થશે, તમારામાં એક શક્તિનો સંચાર થશે, ભક્તિનો સંચાર થશે. બાગેશ્વર ધામ તરફથી તમને કન્ફર્મેશન મળી ગયું છે અને કેટલા દિવસનો આ કાર્યક્રમ? બાગેશ્વર ધામ તરફથી મને કન્ફર્મેશન મળી ગયું છે અને આપણે 1 દિવસનો જ પ્રોગ્રામ છે, 3 જૂન શનિવાર.